चलो विद्यार्थी मित्रों, जय स्वामीनारायण। मैं कहूं तो ना, अत्यार सुधी अमे जे भण्या बे चार पांच एक दिवस नी अंदर एनो उपयोग हवे करवानो छे तमारे। हवे आपणे एक नवा कॉन्सेप्ट तरफ जई रह्या छे, जे तमारा चोपड़ीनो 1.9 नंबरनो कॉन्सेप्ट छे, संयोजनमां रहेला तत्वोनी टकावारी शोधवी। हवे आनो फायदो शुं? पहेला तो आपणे एक एक्झाम्पल गणी नाखीए कि कोई पण संयोजन होय, ए जे तत्वनुं बनेलुं होय, एमां धारो के कोई हाइड्रोजन ऑक्सिजन छे पाणी। હવે ઉદાહરણ પેલું એક્ઝામ્પલ લેવાનું છે કે H2O માં રહેલા તત્વોની ટકાવારી ગણો। તમને કહો ટકાવારી કેટલા હોય? 100 માં હોય ને, ટકા કેટલા માં ગણાય? 100 માં। ચલો પાણી છે, H2O એટલે પાણી। ઓકે, પાણીમાં બે તત્વો છે, હાઇડ્રોજન અને ઓક્સિજન, બંનેને ટકા થઈ ટોટલ 100 થવા જોઈએ। જો 100 કરતા વધુ ઓછા રહે તો સમજી લેવાનું કે એમાં અશુદ્ધિ છે, એવું કહી શકાય। ઓકે, એટલે પાણીમાં જે તમારા તત્વોમાં પાણીમાં રહેલા તત્વોની ટકાવારી શોધવી હોય તો પહેલા જે સંયોજનની ટકાવારી એનું આણ્વિક દળ શોધી નાખવાનું। ચલો H2O નું આણ્વિક દળ કોતો ચાલે અને મોલર દળ કોતો પણ ચાલે, આણ્વિક દળ અથવા મોલર દળ કેટલું થશે બોલો? હાઇડ્રોજન 2 અને ઓક્સિજન, હાઇડ્રોજન નું પરમાણુ દળ કેટલું? 1 અને ઓક્સિજન નું કેટલું? 16, એટલે ટોટલ કેટલું થશે? 18 ગ્રામ પ્રતિ મોલ લખો તો એની ફાઈલ લખો, કોઈ ફેર પડતો નથી। ઓકે, ભાઈ સમજાય તમને? હાઇડ્રોજન ટકાવારી સંયોજનમાં રહેલા તે તત્વનું દળ એટલે હાઇડ્રોજન નું દળ। હાઇડ્રોજન નું દળ કેટલું છે આમાં? એકચ્યુઅલી અહીંયા હાઇડ્રોજન કેટલા થશે? 2 અને ઓક્સિજન 16, એટલે ટોટલ કેટલું થશે? 18 હાઇડ્રોજન 2 છે અને ઓક્સિજન નું દળ કેટલું છે? ટોટલ હાઇડ્રોજન નું દળ આવશે। તો ચલો હાઇડ્રોજન નું દળ, કુલ હાઇડ્રોજન નું દળ મલ્ટીપ્લાય 100 અપોન એનું મોલર દળ। ઓકે, ચલો હાઇડ્રોજન દળ કેટલું છે? 2 મલ્ટીપ્લાય 100 અને મોલર દળ કેટલું થશે? 18, એટલે 200 ભાગ્યા 18 જે આવે જવાબ તમારે કેલ્ક્યુલેશન કરી નાખવાનો, આ ટકા આવશે। પહેલા તો આપણે પહેલો દિવસ એટલે કરીશું। ચલો બીજા નંબરે કોની ટકાવારી હશે? ઓક્સિજનની ટકાવારી ગણીએ। ઓકે, ઓક્સિજનની ટકાવારી, તો પર્સન્ટેજ ઓફ ઓક્સિજન ઇઝ ઇક્વલ ટુ ટોટલ ઓક્સિજન નું દળ કેટલું છે? ટોટલ પાણી નું આણ્વિક દળ, મોલર દળ 18 યુનિફાઇડ, 18 ગ્રામ પ્રતિ મોલ છે તો 18 યુનિફાઇડ માસ છે। એમાં હાઇડ્રોજન નું 2 છે અને ઓક્સિજન નું 16 છે, તો અહીંયા ઓક્સિજન ટોટલ ઓક્સિજન નું દળ કેટલું આવશે બોલો? ઓક્સિજન નું દળ, કુલ ઓક્સિજન નું દળ મલ્ટીપ્લાય 100, જેમાં હાઇડ્રોજન નું કુલ દળ લીધું એવું અહીં ઓક્સિજન નું 100 અને ભાગ્યા પાણી નું મોલર દળ આવશે। ચલો ઓક્સિજન દળ કેટલું છે? 16 છે, મલ્ટીપ્લાય 100 અને ભાગ્યા 18, એટલે કેટલા આવશે? 1600 ભાગ્યા 18। આ બંનેને ટકાવારી થઈ અને 100 થવી જોઈએ। 100 ન થાય એનો અર્થ શું થાય? કે પાણી બે તત્વોનું બનેલું છે, હાઇડ્રોજન ઓક્સિજન, એ સિવાયમાં કંઈક એ પદાર્થ હોય તો એમાં અશુદ્ધિ રહેલી છે એવું સાબિત થાય। પછી બંનેનો જવાબ થઈને 100 થઈ જતો હોય તો સંપૂર્ણ પદાર્થ શુદ્ધ છે એવું કહી શકાય। તો આ સિસ્ટમનો ઉપયોગ ક્યાં થાય છે? ખાવ વાંચો જો તમે। ઓકે, પહેલા આપણે ટકાવારી શોધી કાઢીએ। બંને થી 100 થઈ ગયા। ચલો આ 100 ન થતા હોત એનો અર્થ શું થાય? કે આની અંદર હજુ કોઈ બીજું એવું પદાર્થ સમાયેલું હશે, ત્રીજું તત્વ રહેલું છે એવું સાબિત થાય। પાણી કયા બે તત્વ નું બનેલું છે? હાઇડ્રોજન અને ઓક્સિજન નું। તો પાણીની અંદર ટકાવારીમાં આમ તો તમે દળમાં કન્વર્ટ કરો તો 2 ગ્રામ 18 ગ્રામમાં 2 ગ્રામ હાઇડ્રોજન અને 16 ગ્રામ ઓક્સિજન છે, પણ ટકાવારીમાં કન્વર્ટ કરો તો કેટલા ટકા કહેવાય? એની અંદર ઓક્સિજન હાઇડ્રોજન નું પ્રમાણ 11% હોય છે, 11.11%, અને ઓક્સિજન નું પ્રમાણ 88.89%, એટલે બંને થઈ કેટલા ટકા થઈ ગયું? 100% થઈ ગયું, એટલે બીજો કોઈ તત્વ અંદર હશે ને એવું સાબિત થાય। એટલે આનાથી આપણે એ ખબર પડે કે આપેલા પદાર્થની શુદ્ધતા કેટલી। તો સંયોજનમાં રહેલા બધા જ તત્વોની ટકાવારી ગણી આપણે નમૂનાની શુદ્ધતાની પારખ કરી એટલે જાણકારી મેળવી શકીએ છીએ। સંયોજનમાં રહેલા તત્વોની ટકાવારી ગણવા માટે સૂત્ર વપરાઈએ। આપણે ઉદાહરણ કોનું જોયું? પાણીનો। પણ વિદ્યાર્થીઓ અહીં જુઓ, વિદ્યાર્થીઓ મોટાભાગે હાઇડ્રોજન નું દળ છે ને અહીંયા એક લઈ લેતા હોય છે, એક નહીં લેવાનું, હાઇડ્રોજન નું કુલ દળ લેવાનું કેટલું છે? હાઇડ્રોજન એક નથી, કેટલા છે? 2 હાઇડ્રોજન છે। આવું ના ફાવે તો આવી રીતે સીધી સંખ્યા લખવાની, 2 હાઇડ્રોજન એમ લખવાનું અને એક ઓક્સિજન છે, ઓક્સિજન નું દળ આ રીતે લક્ષણ ઓપન ચાલશે, એટલે ભૂલ નહીં પડે ખલે ગયો। અને અહીંયા ખાવ પડી જશે હાઇડ્રોજન નું કુલ દળ કેટલું છે? 2, એટલે અહીં કુલ દળ લેવાનું તમારે હાઇડ્રોજન નું, બરાબર? તો અહીંયા આવશે
હાઇડ્રોજન નું કુલ દળ આવશે મલ્ટીપ્લાય 100 અને ભાગ્યા મોલર દળ. અહીં ઓક્સિજન નું કુલ દળ ગુણ્યા 100 ભાગ્યા મોલર દળ. ચલો ખબર પડી ગઈ. હવે અમોનિયા માં ગણી નાખીએ આપણે તત્વો ની ટકાવારી. જરૂર પડે ત્યારે તમારે સ્ક્રીનશોટ પાડી પછી દાખલો ગણી નાખવાનો. એક્ઝામ્પલ નંબર 2 યુરિયામાં રહેલ નાઇટ્રોજનની ટકાવારી કણો આ પૂછી ગયેલો બોર્ડમાં પ્રશ્ન છે. હવે તમને જો યુરિયાનું અણુસૂત્ર ક્યાં આપવામાં ન આવે હવે તમારે બધાના અણુસૂત્ર તૈયાર કરી દેવા પડે. યુરિયાનું અણુસૂત્ર કયું હતું ખબર છે ને? યુરિયાનું અણુસૂત્ર NH2CONH2 આ યુરિયાનું અણુસૂત્ર છે. છેલ્લે એનું મોલર દળ, મોલર દળ કોતો ચાલે, આણ્વીય દળ કોતો ચાલે, કેટલું થશે? નાઇટ્રોજન કેટલા છે ટોટલ? એક ને એક બે એટલે 2 નાઇટ્રોજન. ઓકે, હાઇડ્રોજન બે ને બે કેટલા થશે? 4. 4 હાઇડ્રોજન પ્લસ કાર્બન અને પ્લસ ઓક્સિજન. ઓકે, તો અહીંયા નાઇટ્રોજન નું પરમાણુ દળ કેટલું? 14. હાઇડ્રોજન નું 1, કાર્બન નું 12, ઓક્સિજન નું 16. 14 નું કેટલા થશે? 28. 28 ને 4 32, 32 ને 2 34 ને 44, 44 ને 16 60 યુનિફાઇડ માસ. ઓકે, ખબર પડી ગઈ. તો તમને અણુસૂત્ર આવડવું જોઈએ. અણુસૂત્ર આવડે તો તમને આણ્વીય દળ અથવા મોલર દળ શોધતા આવડશે. હવે વિચાર કરો, આ 60 ગ્રામ માં 28 ગ્રામ કોનું વજન છે? નાઇટ્રોજન નું કુલ વજન 28 છે, હાઇડ્રોજન નું 4 છે, કાર્બન નું 12 છે અને ઓક્સિજન નું 16 છે. હવે અમે ટકાવારીમાં કન્વર્ટ કરી નાખીએ 100 ની અંદર. તો આપણે ખાલી શોધવાની કોની છે? ખાલી નાઇટ્રોજન ની શોધવાની છે, બધાની શોધવાની નથી. આમાં ચલો નાઇટ્રોજન ના પર્સન્ટેજ ઓફ નાઇટ્રોજન તો શું આવશે બોલો? નાઇટ્રોજન નું કુલ દળ મલ્ટીપ્લાય 100 અપોન એનું મોલર દળ. ચલો નાઇટ્રોજન નું દળ કેટલું? એવા 4 નાઇટ્રોજન છે ને અહીંયા આવના પદાર્થનું 4 નાઇટ્રોજન છે અંદર મલ્ટીપ્લાય 100. અહીં વિદ્યાર્થીઓ 4 નાઇટ્રોજન જગ્યાએ ખાલી 14 લઈ લેજે. નાઇટ્રોજન નું દળ આવે ને આ મોટી ભૂલ થતી હોય છે. 14 નહીં લેવાનું, 14 તો નાઇટ્રોજન નું પરમાણુ દળ છે. એવા કેટલા નાઇટ્રોજન છે? 4 છે. 4 નું બધાનું લેવાનું એટલે તો કુલ લખું છું અહીંયા. મોલર દળ કેટલું આવશે? 60 આવશે. ચલો નાઇટ્રોજન નું કેટલું છે? 14 થશે. સોરી, 4 નાઇટ્રોજન નથી, 2 નાઇટ્રોજન. હો, 2 નાઇટ્રોજન એટલે કેટલું થશે? 14 ને કેટલા થઈ જશે? 28 મલ્ટીપ્લાય 100 અને બાય 60 જે આવે જવાબ ગણી નાખવાનો. ઓકે, જો બધા 3% વાળી કે તો ઓક્સિજન ની શોધવાની પછી હાઇડ્રોજન ની શોધવાની. ચલો બીજે આપણે શોધી નાખીએ હાઇડ્રોજન ની ટકાવારી. કે તો શું છે હાઇડ્રોજન ની ટકાવારી? એટલે કોણ દળ આવશે? હાઇડ્રોજન નું દળ મલ્ટીપ્લાય 100 અને નીચે શું આવશે? કુલ દળ આવશે. શું આવશે? કુલ દળ. ચલો હાઇડ્રોજન નું દળ કેટલું છે ટોટલ? 4. તો અહીંયા 4 મલ્ટીપ્લાય 100 અને અહીંયા મોલર દળ આવશે. શું આવશે? મોલર દળ કેટલું થશે? 60. તો 400 ભાગ્યા 60 જે આવે જવાબ. ઓકે, એ તો તમારે પાણી શોધ્યું કાર્બન ની અને પછી ઓક્સિજન ની પછી બધાનો સરવાળો કરશો તો કેટલો થઈ જશે? 100 થઈ જશે. આમ આપણે કોઈ પણ સંયોજનમાં રહેલા બધા તત્વોની શું શોધી શકીએ? ટકાવારી શોધી શકીએ. અને બધાની ટકાવારી 100 થાય એનો અર્થ કે પદાર્થ શુદ્ધ છે, એમાં બીજું હજુ કંઈ રહેલું છે નહીં. ઓકે, ના થાય તો એની અંદર અશુદ્ધિ રહેલી એવું સાબિત થાય. ચલો ખબર પડી ગઈ. ચલો બીજા હું તમને ઉદાહરણ આપું છું તમને બે ઘરે ગણવા માટે કે H2SO4માં રહેલા સલ્ફરની ટકાવારી શોધવાની. તમારે H2SO4માં સલ્ફરની ટકાવારી શોધો અને ત્રીજા નંબરે એમોનિયામાં રહેલા બધા તત્વોની ટકાવારી શોધો. ફરીવાર કહું છું, H2SO4માં રહેલા સલ્ફરની ટકાવારી શોધવાની અને એમોનિયામાં નાઇટ્રોજન અને હાઇડ્રોજનની બંનેની ટકાવારી શોધીને તમારે મને કહેવાનું છે. હવે દાખલો ગણી તમારે નેક્સ્ટ નોટબુક જે તમે બનાવો છો ને કેમિસ્ટ્રીની એની અંદર તમારે રાખવાના છે બધા. અને તમે જ્યારે શાળાઓ આપણી ખુલે ત્યારે તમારે પહેલા જ વીકની અંદર બધા ચોપડાઓ મને જમા કરાવી અને સાઇન કરાવી દેવાની છે. ઓકે, બધા મિત્રોને જય સ્વામિનારાયણ.